નમસ્કાર મિત્રો, વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણો. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એના ફેરફારો કયા જોવા મળે છે તે આપણે જોયું, અને સમીકરણોને કઈ રીતે સંતુલિત કરી શકાય છે એ પણ આપણે જોયું. મિત્રો, જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેવા સમયે એક તત્વના પરમાણુનું રૂપાંતર બીજા તત્વના પરમાણુમાં થતું નથી, અથવા તો કોઈક નવા પરમાણુ આવી જતા નથી કે કોઈક નવા બીજા અદ્રશ્ય થઈ જતા નથી. એટલે કે ફક્ત પ્રક્રિયકોમાં રાસાયણિક બંધો તૂટે છે અને જે જોડાય છે તેમાંથી આપણને નિપજો પ્રાપ્ત થાય છે. આમ રાસાયણિક પ્રક્રિયા જે છે એ ઘણા બધા પ્રકારની છે. એમાં પહેલી એક રાસાયણિક પ્રક્રિયા છે અને તે છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને ફક્ત એક જ નિપજનું નિર્માણ થાય છે ત્યારે એ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે, H2O લિક્વિડ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને એની સાથે ઉષ્મા પ્રાપ્ત થાય છે. CaOH2 એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે મિત્રો, આ અહીંયા બે પ્રક્રિયકો છે, CaO એટલે કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, એમાંથી ફક્ત એક જ નિપજ આપણને પ્રાપ્ત થાય છે CaOH2. એવું જ એક બીજું ઉદાહરણ છે કે કાર્બન જે છે એને હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે ત્યારે C+O2 CO2 જે ગેસ છે એ આપણને પ્રાપ્ત થાય છે અને સાથે આપણને ઉષ્મા પ્રાપ્ત થાય છે. એ જ રીતે ત્રીજું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન, એ બે વચ્ચે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ, H2 ગેસ અને O2 ગેસ, તેવા સમયે આપણને H2O લિક્વિડ પાણી મળે છે અને ઉષ્મા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ત્રણે ત્રણ જે આપણા સમીકરણો છે એ સમીકરણોમાં બે પ્રક્રિયકો છે અને સામે આપણને એક નિપજ મળે છે, અને જ્યારે આવી બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ પ્રાપ્ત થાય છે તેવા સમયે આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિપજની સાથે સાથે આપણને ઉષ્મા પણ પ્રાપ્ત થાય છે, અને આવું જ્યારે થાય છે ત્યારે એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા પ્રાપ્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આ ત્રણે ત્રણ સમીકરણો જે છે એ એના ઉદાહરણો છે. એ ઉપરાંત પણ મિત્રો, વનસ્પતિજન્ય જે કચરો છે એનું વિઘટન થાય છે એમાંથી પણ ઉષ્મા પ્રાપ્ત થાય છે, એ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આપણા ઘરોની અંદર જે બાયોગેસ જે છે, મિથેન વાયુ છે, CH4+O2, એમાંથી પણ આપણને CO2 અને H2O પ્રાપ્ત થાય છે, 2H2O અને 2O2. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે, પાણી મળે છે અને એની સાથે ઉષ્મા પણ પ્રાપ્ત થાય છે. તે જ રીતે આપણા જીવન જરૂરિયાતની જે ખાસ છે, આપણા અસ્તિત્વ માટેની શ્વસનની પ્રક્રિયા, તો આપણે જે અમુક ખોરાક લઈએ છીએ, ઉદાહરણ તરીકે બ્રેડ છે, બટાકા છે, ભાત છે, એ બધામાં કાર્બોદિત પદાર્થો આવેલા છે. એ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થાય છે અને એમાંથી એનું નિર્માણ ગ્લુકોઝમાં થાય છે. હવે આ જે ગ્લુકોઝ છે, C6H12O6, એ ગ્લુકોઝનું આપણે જે શ્વસન દ્વારા ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં એનું રૂપાંતર થાય છે અને એની સાથે ઉર્જા મુક્ત થાય છે, અને આ પ્રક્રિયાને આપણે શ્વસન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો, અહીંયા બે પ્રક્રિયા થઈ, એક થઈ સંયોગીકરણ પ્રક્રિયા અને એને સંલગ્ન બીજી પ્રક્રિયા એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા, જે સંયોગીકરણ પ્રક્રિયા કરતા સહેજ ઉલટી છે. સંયોગીકરણમાં બે પ્રક્રિયકોની સામે એક નિપજ મળે છે, જ્યારે અહીંયા
એક પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજ જ્યારે મળે છે ત્યારે એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. અહીં આપણી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે કે સોલિડ છે, એને ઉષ્મા આપીએ તો એમાંથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને પ્રાપ્ત થાય છે, CaO અને CO2, જે આપણે જોયું કે જેનો ઉપયોગ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દિવાલોને સફેદ રંગ લાવવા માટે વપરાય છે. તો તેવા સમયે જે CaOH2 જે છે એની પ્રક્રિયા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય છે અને એના કારણે એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 મળે છે અને એના લીધે એનું ફરી પાછું ગરમીના કારણે પ્રક્રિયા થઈને કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને એ દિવાલો આપણને સફેદ દેખાય છે. આ થઈ વિઘટન પ્રક્રિયા. મિત્રો, આપણામાં એક પ્રવૃત્તિ બીજી પણ છે કે ફેરસ સલ્ફેટ જે છે FeSO4, એ લીલા રંગનો ક્ષાર છે, લીલા રંગનો છે, એને જો આપણે બાષ્પ વાટકીમાં ગરમ કરીએ એટલે કે ઉષ્મા આપીએ તો એમાંથી Fe2O3 ફેરિક ઓક્સાઇડ, એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે એક પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજોનું નિર્માણ થાય છે અને આ બંને જે પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. એને સંલગ્ન એક બીજી પ્રક્રિયા છે અને તે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. મિત્રો, ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે અહીં આ બંને જે ઉદાહરણો છે એ આપણી ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણો છે. એ સિવાય પણ મિત્રો એક ઉદાહરણ છે કે સિલ્વર ક્લોરાઇડનું જે પદાર્થ છે એ સફેદ રંગનો છે, જો એને સૂર્યપ્રકાશ આપવામાં આવે તો એમાંથી જે કક્ષેપ મળે છે, ક્ષાર મળે છે, એ સિલ્વર છે, એ રાખોડી રંગનો બને છે પદાર્થ અને એની સાથે Cl2 જે વાયુ સ્વરૂપે મળે છે. મિત્રો, આ પ્રક્રિયા દરમિયાન પણ સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે. એટલે કે એક પ્રક્રિયકમાંથી બે નિપજ મળે છે, ઉષ્મા વપરાય છે, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એ જ રીતે AgCl સિલ્વર ક્લોરાઇડની સાથે સાથે સિલ્વર બ્રોમાઇડનો પણ ઉપયોગ કરી શકાય છે અને આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મુખ્ય આપણી પાસે અત્યારે આપણે ચાર પ્રક્રિયાઓ જોયું, સંયોગીકરણ પ્રક્રિયા, એની સાથે જ સંલગ્ન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ત્યાર પછી છે વિઘટન પ્રક્રિયા અને એની સાથે જોડાયેલી છે ઉષ્મા શોષક પ્રક્રિયા. ત્યાર પછી મિત્રો એક બીજી પ્રક્રિયા છે અને તે છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા મિત્રો આપણે પ્રવૃત્તિમાં જોઈશું કે વધુ સક્રિયતા ધરાવતું તત્વ એ ઓછું સક્રિય તત્વને એના દ્રાવણમાંથી દૂર કરે ત્યારે એવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે FeIn જે છે એટલે CuSO4 કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે FeSO4 ફેરસ સલ્ફેટનું દ્રાવણ મળે છે અને આ CuSO4 છે એમાંથી જે કોપર છે એ ધાતુ સ્વરૂપે અલગ પડે છે. એટલે કે મિત્રો આ જે પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. એટલે Fe જે વધુ સક્રિય તત્વ છે એ આ ઓછા સક્રિય તત્વને એના દ્રાવણમાંથી અલગ કરે છે, મુક્ત કરે છે. મિત્રો એ જ રીતે FeZnSO4 ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે ત્યાં પણ એવું થાય છે FeSO4 Zn અને આ રીતે વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. તે સિવાય પણ એક હજુ એક બીજી પ્રક્રિયા છે અને તે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે મિત્રો એવા પ્રકારની પ્રક્રિયા કે જેમાં બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય છે અને અવક્ષેપ પ્રાપ્ત થાય છે એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એનું એક ઉદાહરણ છે કે Na2SO4 કે સોડિયમ સલ્ફેટ નું જે દ્રાવણ છે એની સાથે બેરિયમ ક્લોરાઇડ નું જે દ્રાવણ છે એ બંનેને જો આપણે મિશ્રણ કરીએ તો એમાંથી આપણને BaSO4 બેરિયમ સલ્ફેટ
અને 2NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા આ એક અવક્ષેપ સ્વરૂપે મળે છે અને આ આપણને જલીય દ્રાવણ સ્વરૂપે મળે છે. જે સમયે આવા અવક્ષેપ જે મળે છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે એવા અવક્ષેપ પ્રાપ્ત થાય છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે અને એવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અવક્ષેપન પ્રક્રિયાનું ઉદાહરણ પણ આપણે મેળવવું હોય તો આ છે Na2SO4+BaCl2 gives BaSO4+2NaCl, કે જેમાં BaSO4 જે છે એના જે અવક્ષેપ છે એ અવક્ષેપ પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કે આ જે પ્રક્રિયા છે દ્વિસ્થાપન પણ છે અને અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આની સાથે હું તમને આ દરેક જે પ્રશ્નો છે એના જવાબો મોકલું છું. એ તમે નોટમાં ઉતારજો અને નોટમાં લખી લેજો. થેન્ક યુ.